અન્ય સમાચાર જોઈએ તો બોમ્બે હાઈકોર્ટે ગોરેગાંવની આરે કોલોનીને વન ક્ષેત્ર ઘોષિત કરવા પર અને વૃક્ષો કાપવાના નિર્ણય પર રોક લગાવવાથી ઇનકાર કર્યો, જે બાદ બીએમસી દ્વારા ગોરેગાંવમાં મેટ્રો કારશેડ બનાવવા માટે આરે કોલોનીમાં 2600 વૃક્ષ કાપવાની મંજૂરી મળી ગઈ છે, જે બાદ આરે કોલોનીમાં ગઈકાલથી જ વૃક્ષો કાપવાની કામગીરી શરૂ થઈ ગઈ છે, જેથી ગઈકાલ રાતથી સ્થાનિકોએ મોટી સંખ્યામાં પહોંચીને વિરોધ દર્શાવ્યો છે, જે બાદ પોલીસે ઘટના સ્થળેથી વિરોધ કરનાર 200 લોકોની અટકાયત કરી છે, તેમજ આરે કોલોનીની આસપાસ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. હાલ આ કોલોનીની આસપાસ તંગ માહોલ જોવા મળી રહ્યો છે. પેડ રાત કો કાટે યા દિન મે કાટે, પેડો કો કાટે, જો ડિસિઝન દિયા ગયા હે ઉસકો એસસી ઓર એનજીટી મે મૂવ કરને કે લિયે હાઈકોર્ટ ને બોલા હે, વો કોઈ रूल्स फॉलो नहीं कर रहे हैं, बस रात को आके सब कुछ वहाँ पे काटा गया ऐसे बोल रहे हैं. अश्योरेंस दिया गया पुलिस से कि आप घर चले जाइए, पेड़ हम बचाएंगे, वी विल सेव. बट हम सुबह सोशल मीडिया तो पता ही आपको बहुत फायर जैसे स्प्रेड होता है, हमें पता चल गया था कि पेड़ काटना चालू हो गया था अराउंड 6 o'clock अगेन. तो अभी हम वापस आ गए स्पॉट पे और हमें जाने नहीं मिल. हम अपने मुद्दे रख सकते हैं और राजनीतिक पक्ष होने के नाते मैं मानती हूँ कि जो जंगल खलिहान यहाँ पे बसे हुए हैं उसको जो खत्म करने का काम हो रहा है, हर मुंबई का चिल्ला रहा है नहीं होना चाहिए. अब देश की जनता भी हमारे साथ